नमस्कार, नविक स्कूल आयोजित डिजिटल लेक्चर में हूँ शुक्ल सर आप सर्वनु हार्दिक स्वागत करू छू। धोरण 12 नामना मूल तत्व भाग 1 में आपणे प्रकरण नंबर 4 जे आपणु हतु भागीदारीनु पुनर्गठन एमनी चर्चा छे ए करता हता। भागीदारीनु पुनर्गठन एटले आपणे जाणीए छीए के जुदा जुदा कारणसर भागीदारीमां थतो जे फेरफार छे ए फेरफारने आपणे भागीदारीना पुनर्गठन तरीके ओळखीए छीए। ભાગીદારીમાં પુનર્ગઠન થવાના આપણે જોયું હતું કે મુખ્ય 3 કારણ જોવા મળે છે। એમાં પહેલું કારણ, ભાગીદારો ઘણી વખત પોતાનું જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણમાં જો એ પરિવર્તન કરે તો હિસાબો લખવામાં પરિવર્તન થાય છે, એ પુનર્ગઠનનું પહેલું કારણ છે। કારણ બીજું, આપણી ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય તો પણ હિસાબ લખવામાં એક પરિવર્તન છે આવે છે, એ આપણું પુનર્ગઠનનું બીજું કારણ છે। ત્રીજું કારણ, આપણી ભાગીદારી પેઢીમાં ઘણી વખત કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો પણ હિસાબ લખવામાં પરિવર્તન આવે છે, આ પુનર્ગઠન છે એનું ત્રીજું કારણ છે। આ ચેપ્ટરની અંદર તમે બધા જાણો છો કે આપણે એક જ કારણ વિશેનો અભ્યાસ કરીએ છીએ કે આપણી ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો છે માત્ર પોતાનું નફા નુકસાનનું જે પ્રમાણ છે એમાં જ બદલાવ લઈ આવે છે। તો એ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે તો હિસાબ લખવામાં શું પરિવર્તન આવે એનો જ અભ્યાસ આપણે માત્ર આ ચેપ્ટરમાં લઈએ છીએ। ખાસ યાદ રાખજો કે ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં જ્યારે ફેરફાર કરશે ત્યારે હિસાબમાં બે મહત્ત્વના પરિવર્તન આવશે। એક, જો એ નફા નુકસાનનું પ્રમાણ બદલે તો આનાથી અમુક ભાગીદાર છે એણે નફામાં ત્યાગ કરવો પડે છે અને અમુક ભાગીદાર છે એને નફામાં લાભ થવા મળે છે। ભાગીદારનો ત્યાગ કેમ શોધવો એના દાખલા આપણે અગાઉના લેક્ચરમાં સમજી ગયેલા છે। જો કોઈ વિદ્યાર્થી મિત્રોને એ વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો અચૂકથી જોઈ લેજો અને ત્યારબાદ જ પછી લાભની રીતના દાખલાઓ જોજો। કારણ એટલા માટે કે તમે સરળતાથી એ રીતને સમજી શકશો, પણ તમને ખાલી રિપીટેશન કરી દઉં કે ભાગીદારનો ત્યાગ આપણે શોધવો હોય તો એનું સૂત્ર હતું કે જૂનું પ્રમાણ જે હોય એમાંથી આપણે નવું પ્રમાણ બાદ કરીએ એટલે આપણને ભાગીદારનો ત્યાગ મળે છે। ત્યાગનું સૂત્ર તમે વાપરતા હો અને જવાબ પ્લસ આવે તો એ ભાગીદાર ત્યાગ જ કરે છે એમ કહેવાય। ત્યાગનું સૂત્ર વાપરતા હો અને જવાબ માઇનસ મળે તો એ ભાગીદાર લાભ કરે છે એમ કહેવાય, અને ત્યાગનું સૂત્ર વાપરતા હો અને જવાબ શૂન્ય મળે તો એ ભાગીદાર ત્યાગ કે લાભ કશું જ કરતો નથી એમ કહેવાય। લાભની વાત આપણે શરૂ કરેલી હતી તો એના દાખલો આપણે ગણેલો હતો, હજી પ્રેક્ટિસ માટે આજે હું બીજો દાખલો ગણાવીશ। કોઈ વિદ્યાર્થી મિત્રોને જો હજી થોડું ઘણું સમજાણું ન હોય તો વ્યવસ્થિત સમજી લેજો। ફરી પાછું કે માની લ્યો કે આપણે દાખલામાં લખેલું જ કે ભાગીદારનો લાભ શોધો અથવા લાભના સૂત્ર મુજબ ક્યાં ભાગીદારે કેટલો લાભ કર્યો તે જણા। લાભનું સૂત્ર આપણે ઉપયોગમાં લેવું હોય તો પહેલાં તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે ભાગીદારનો આપણે લાભ શોધવો હોય તો એનું સૂત્ર છે નવું પ્રમાણ, એમાંથી આપણે જૂનું પ્રમાણ જે હશે એ બાદ કરશું, નવામાંથી જૂનું પ્રમાણ બાદ। બીજું એક યાદ રાખજો કે તમે જ્યારે લાભના સૂત્રનો ઉપયોગ કરતા હશો ત્યારે તમારે જવાબ આ 3માંથી કોઈ એક ઘટના બનશે। પહેલી ઘટના, લાભનું સૂત્ર વાપરતા હો અને જો તમારો જવાબ પ્લસ મળે પ્લસ તો યાદ રાખજો એ ભાગીદાર લાભ કરે છે એમ જ કહી શકાય। લાભનું સૂત્ર વાપરતા હો અને જો જવાબ માઇનસ મળે તો એ ભાગીદાર ત્યાગ કરે છે એમ કહી શકાય। અને ત્રીજી વાત, લાભનું સૂત્ર વાપરતા હો અને જવાબ શૂન્ય મળે તો યાદ રાખજો એ ભાગીદાર લાભ કે ત્યાગ કશું કરતો નથી,
એમ આપણે કહી શકાય। આટલી બાબત જો તમે યાદ રાખી લેશો તો તમારા માટે દાખલો ખૂબ જ સરળ બનશે। તો હવે આપણે પ્રેક્ટિસ માટે તમને ખબર હોય તો ગયા લેક્ચરની અંદર દાખલા નંબર 7 છે એ સમજેલો હતો, પણ હજી કોઈ વિદ્યાર્થી મિત્રોને આ મેથડમાં ડાઉટ હોય તો હજી પ્રેક્ટિસ માટે એક વધારાનો દાખલો ગણીએ છીએ। તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એમાં પેજ નંબર 139 ઉપર જોજો, અને આજે હું દાખલા નંબર 8ની ચર્ચા છે કરું છું। અહીં ટૂંકી રકમ લખેલી છે, વિસ્તૃત રકમ હું વાંચું છું, તમે પણ ટેક્સ્ટ બુકમાં જોતા રહેજો। દાખલા નંબર 8 રકમ લખેલી છે, રાજુ, હસુ અને સંજુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે। એટલે કે આપણી ભાગીદારી પેઢીમાં રાજુ, હસુ અને સંજુ એમ ત્રણ ભાગીદાર છે એ જોવા મળે છે। આગળ લખે છે, તેમની વચ્ચે નફાની વેચણીનું પ્રમાણ 5:4:3 છે। એટલે કે આ ત્રણેય ભાગીદારોએ જ્યારે ધંધાકીય એકમ શરૂ કરેલો હતો ત્યારે એનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ 5:4:3 આપેલું છે। આગળ લખેલું છે, બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું। એટલે કે ભાગીદારોએ પ્રમાણ બદલી અને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે જ્યારે દાખલાની રકમ વાંચો તો તમને શરૂઆતમાં જે પ્રમાણ વાંચવા મળશે એ તમારા માટે જૂનું પ્રમાણ કહેવાશે, પછી જે પ્રમાણ વાંચવા મળશે એ તમારા માટે નવું પ્રમાણ છે એ કહેવાશે। આગળ રકમમાં વાંચશો તો લખ્યું છે, આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો। એટલે કે આ દાખલાની અંદર મારે લાભનું પ્રમાણ જે છે એ શોધવાનું છે, પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે લાભનું પ્રમાણ શોધતા પહેલાં તમારે ત્રણેય ભાગીદાર શું લાભ કરે છે એ તમારે મેળવવું પડશે। લાભ મળી ગયા બાદ જ આપણે લાભના પ્રમાણ વિશેની ચર્ચા કરી શકીએ। તો ચાલો જોઈ લઈએ કે કયો ભાગીદાર કેટલો લાભ કરે છે। હવે લાભનું પ્રમાણ ગોતું છે તો સૌથી પહેલાં આપણે ભાગીદારના લાભ ગોતીએ। સૂત્ર મૂકશું, ભાગીદારનો લાભ બરાબર, સૂત્ર તમને યાદ હશે, સૂત્ર શું છે તો કે નવું પ્રમાણ એમાંથી આપણે જે જૂનું પ્રમાણ હશે એ આપણે બાદ કરશું, નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરીએ એટલે આપણને ભાગીદારનો લાભ મળશે। હવે એક એક ભાગીદારની ગણતરી કરીએ તો સૌથી પહેલાં લઈએ રાજુ છે એનો લાભ। રાજુ નામનો જે ભાગીદાર છે એનો આપણે લાભ લેવો છે તો સૂત્ર આપણે એ જે આપેલું છે એમાં કિંમત મૂકીએ, નવું પ્રમાણ। તો રાજુનું તમે જોશો તો નવું પ્રમાણ એ 2 જોવા મળે છે, છેદમાં આપણે કુલ નવું પ્રમાણ, નવાનો સરવાળો 2 2 4 + 1 એટલે નવું પ્રમાણ એ આપણું 5 થશે, એમાંથી બાદ આપણે જૂનું પ્રમાણ। તો રાજુનું જૂનું પ્રમાણ તમે જોશો તો 5 છે, છેદમાં કુલ જૂનું પ્રમાણ, જૂનાનો સરવાળો 5 + 4 = 9 + 3 = 12 થશે એટલે છેદમાં આપણે મૂકશું 12। હવે આપણે બાદબાકી કરીએ ક્રોસ ગુણાકારથી, હવે તમને સમજાઈ ગયું છે, પહેલાં જમણેથી ડાબે ક્રોસમાં ગુણાવશું, પછી ડાબેથી જમણે ક્રોસમાં ગુણાવશું અને ત્યારબાદ છેદનો ગુણાકાર કરશું। કરીએ જમણેથી ડાબે, 12 2 24 - ડાબેથી જમણે 5 5 25 અને છેદનો ગુણાકાર 12 5 4 આપણે 60 કરી। હવે બાદબાકી કેલ્ક્યુલેટરમાં કરશો તો 24માંથી આપણે 25 બાદ કરવાના, 24 - 25 કરશો એટલે જવાબ આવશે -1/60। તમે જોશો તો સૂત્ર આપણે લાભનું છે, લાભના સૂત્ર મુજબ મારો જવાબ માઇનસ મળે છે, તો તમને ખબર છે કે લાભના સૂત્ર મુજબ જો માઇનસ જવાબ મળે તો એનો મતલબ કે એ ભાગીદાર એટલો
त्याग करे छे एम आपणे कही शकाय। एनो मतलब के राजू नामनो जे भागीदार छे ए माइनस एकना छेदमां 60 जेटलो त्याग करे छे। હવે જે રીતે આપણે રાજુની કિંમત મૂકી એ જ રીતે આપણે બીજો ભાગીદાર હસુની કિંમત મૂકીએ તો લખશું હસુનો લાભ બરાબર, હસુનો લાભ મારે ગોતવો છે, સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે નવું પ્રમાણ, તો સૌથી પહેલાં હસુનું નવું પ્રમાણ જોશો તો એ આપણા પાસે બે જોવા મળે છે, છેદમાં કુલ નવું પ્રમાણ, નવાનો સરવાળો જે 5 છે એમાંથી બાદ જૂનું પ્રમાણ, તો હસુનું જૂનું પ્રમાણ જોશો તો એ 4 છે, છેદમાં કુલ જૂનું પ્રમાણ, જૂનાનો સરવાળો 5 ને 4 9 3 12। હવે બાદબાકી કરશું ક્રોસ ગુણાકારથી, ફરીથી સમજીએ, પહેલાં જમણેથી ડાબે ક્રોસમાં, ત્યારબાદ ડાબેથી જમણે ક્રોસમાં ગુણાવશું અને ત્યારબાદ છેદનો ગુણાકાર કરીએ। તો ચાલો જમણેથી ડાબે 12 2 24 માઇનસ 5 6 20 અને છેદમાં 12 5 ને 60 કરીએ। હવે 24માંથી આપણે 20 બાદ કરવાનું, ફરીથી સમજો, 12 2 24 માઇનસ 5 6 20 છેદમાં 12 5 ને 60। 24માંથી 20 બાદ કરશો એટલે જવાબ આવશે 4 ના છેદમાં 60। અહીં તમે જોજો લાભનું સૂત્ર છે પણ જવાબ પ્લસ મળે છે, તો તમે જાણો છો કે લાભના સૂત્ર મુજબ જો જવાબ પ્લસ મળે તો એનો મતલબ કે એ ભાગીદાર એટલો લાભ કરે છે એમ જ કહી શકાય। એનો મતલબ કે હસુ નામનો ભાગીદાર 4 ના છેદમાં 60 જેટલો લાભ કરે છે એમ કહેવાય। આપણે બીજા ભાગીદારની ગણતરી કરી હસુની, હવે આપણે ત્રીજો ભાગીદાર લઈએ તો લખશું સંજુનો લાભ બરાબર। હવે આપણે સંજુનો લાભ ગોતીએ તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ નવું પ્રમાણ, તો સંજુનું નવું પ્રમાણ 1 છે, છેદમાં કુલ નવું પ્રમાણ, નવાનો સરવાળો 2 2 4 ને 1 5 કરશું, એમાંથી બાદ આપણે જૂનું પ્રમાણ કરીએ, જૂનું પ્રમાણ તો સંજુનું જૂનું પ્રમાણ જોશો તો 3 છે, છેદમાં આપણે કુલ જૂનું પ્રમાણ, જૂનાનો સરવાળો 5 4 9 3 12 થશે। હવે આપણે બાદબાકી કરીએ ક્રોસ ગુણાકારથી, પહેલાં જમણેથી ડાબે ક્રોસમાં ગુણાવો, પછી ડાબેથી જમણે ક્રોસમાં અને ત્યારબાદ છેદનો ગુણાકાર, તો 12 1 12 આપણે માઇનસ 5 3 15 કરશું, છેદમાં 12 5 60 કરી। કેલ્ક્યુલેટરમાં 12માંથી આપણે 15 બાદ કરો, 12માંથી 15 બાદ કરીએ એટલે જવાબ આવશે 3 ના છેદમાં 60, પણ 12માંથી તમે 15 બાદ કરશો એટલે જવાબ આવશે -3 અને છેદમાં 60 છે આપણે મૂક્યા। તમે જોશો તો લાભનું સૂત્ર આપણે ઉપયોગમાં લીધું છે પણ આપણને લાભના સૂત્રમાં જવાબ માઇનસ મળે છે, લાભના સૂત્રમાં જો જવાબ માઇનસ મળે તો એ ભાગીદાર એટલો ત્યાગ કરે છે એમ કહી શકાય। એનો મતલબ કે અહીં સંજુ છે એ 3 ના છેદમાં 60 જેટલો ત્યાગ કરે છે એમ કહેવાય। હવે તમે આ ત્રણેયમાં જે જવાબ મેળવો સાચો છે કે ખોટો એ પણ તમને ખ્યાલ આવી જશે। કઈ રીતે? તો મેં તમને અગાઉ સમજાવેલું છે કે અમુક ભાગીદાર જેટલો ત્યાગ કરતા હોય તો સામે અમુક ભાગીદાર એટલો લાભ કરતા હશે, ત્યાગ અને લાભ જો બે સરખા થઈ જાય, ઇક્વલ થાય તો સમજવાનું કે આપણો દાખલો સાચો છે। અહીં તમે જોશો તો રાજુ નામનો ભાગીદાર છે એ 1 જેટલો ત્યાગ કરે છે, સંજુ નામનો ભાગીદાર છે એ 3 જેટલો ત્યાગ કરે છે। એનો મતલબ કે રાજુ અને સંજુ બંનેનો થઈ અને 3 વત્તા 1 એટલે કે 4 જેટલો એ ત્યાગ કરે છે। તો સામે તમે જોશો તો હસુ નામનો ભાગીદાર છે એ 4 જેટલો લાભ કરે છે, બધાના છેદ કોમન છે એટલે એ હું બોલતો નથી,
અંશમાં તમે જોશો તો રાજુ એક અને સંજુ ત્રણ જેટલો ત્યાગ કરે છે, એટલે 1 વત્તા 3 એટલે 4 જેટલો ત્યાગ થાય છે. તો સામે 4 જેટલો તમે જોશો તો લાભ છે એ જોવા મળે છે. એનો મતલબ કે આપણે જે આ ગણેલો દાખલો છે એ સાચો છે, પણ હજી આ દાખલો પૂરો નથી થતો. આગળ દાખલાની રકમમાં લખેલું છે લાભનું પ્રમાણ શોધો. હજી તમારે આ દાખલામાં લાભનું પ્રમાણ શોધવાનું છે. પણ તમે વિદ્યાર્થી મિત્રો કહી શકશો આ દાખલામાં આપણે લાભનું પ્રમાણ શોધી શકશું? તો તરત જ તમે કહેશો કે ના સર, આ દાખલામાં આપણે લાભનું પ્રમાણ ન મેળવી શકાય. શું કામ? તો કે લાભનું પ્રમાણ મેળવવા માટે તમને ખબર છે કે 2 જણા લાભ કરતા હશે તો જ આપણે લાભનું પ્રમાણ મેળવી શકશું. પણ અહીં તમે જોશો તો હસુ નામનો એક જ ભાગીદાર છે એ લાભ કરે છે, બાકીના 2 ભાગીદાર છે એ ત્યાગ કરે છે. આપણને ત્યાગનું પ્રમાણ શોધવાનું નથી કીધું. ત્યાગનું પ્રમાણ કીધું હોત તો ગોતી શકત, કારણ કે 2 જણા ત્યાગ કરે છે. પણ આપણને દાખલામાં લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે, અને લાભનું પ્રમાણ શોધવા 2 જણા લાભ કરતા હોવા જોઈએ. પણ અહીં લાભ માત્ર એક જ કરે છે એટલે આપણે લાભનું પ્રમાણ મેળવી શકશું નહીં. આ રીતે અહીં દાખલો આપણો પૂરો થશે. તમારે લખવાની પણ જરૂર નથી કે અહીં લાભનું પ્રમાણ મેળવી શકાશે નહીં. કદાચ લખો તો એ સારી વસ્તુ છે કે અહીં લાભનું પ્રમાણ મેળવી શકાશે નહીં, અને અહીંયા આપણો દાખલો પૂરો થશે. આજના લેક્ચરમાં મેં તમને જે દાખલા નંબર 8 ગણાવેલો છે એ ખાસ પાકી નોટમાં તમે ગણી લેજો, અને રફ નોટની અંદર 7મો અને 8મો આ 2 દાખલા તમારે રફ નોટમાં ખાસ લખી લેવાના રહેશે. આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.